પોરબંદરની મદ્રેસા સ્કૂલ પાસેથી પસાર થઈ બંદર તરફ જતો રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો, જે બે માસમાં જ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જેથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી છે. પોરબંદરની વિજય મદ્રેસા ગર્લ્સ સ્કૂલ પાસેથી વીડી પ્લોટ અને બંદર તરફ જતો મુખ્ય રસ્તો પસાર થાય છે. આ માર્ગ બંદર સહિતના વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી સતત વાહન ચાલકોની અને રાહદારીઓની અવરજવર રહે છે. આ રસ્તો ઘણા સમયથી બિસ્માર હોવાથી અનેક વખત રજૂઆત બાદ બે માસ પહેલા અહીં ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ સામાન્ય વરસાદ પડતા જ આ માર્ગનું નિકંદન નીકળી ગયું હતું. હાલ આ માર્ગ ફરીથી બિસ્માર બની ગયો છે, જેના લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિજય મદ્રેસા કન્યા શાળાથી હલીમા મસ્જિદ સુધીનો રોડ સાવ બિસ્માર છે અને અહીંથી નીકળી શકાય તેવું પણ નથી અને વડીલોને બહુ તકલીફ પડે છે. અને આ રોડ એટલો બિસ્માર છે કે તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ કે વેલાસર આમાં સમારકામ કરે. આ રસ્તો હાવ બિસ્માર છે, બિસ્માર એટલે અહીંથી નીકળી શકાય એવું જ નથી. વાહન ચાલકોને બહુ એટલે બહુ તકલીફ થાય છે, તો તંત્રને વેલાસર આ કામગીરી આમાં કંઈક કરાવે તેવી અમારી અપીલ છે. તો આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં હોવાથી રાત્રે પસાર થવામાં સતત અકસ્માતનો ભય રહે છે. મસમોટા ગાબડાના કારણે વાહનોમાં પણ નુકસાન થાય છે, ત્યારે વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.